ગુજરાત સરકારની ભરતીની તમામ માહિતી સૌ પ્રથમ તમને મળતી રહે તે માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન જરૂરથી દબાવશો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા એક અગત્યની નોટિફિકેશન આવી ગઈ છે અહીંયા મિત્રો। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી ને અહીંયા ભરતી જાહેર કરી દેવામાં આવી છે મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કે જાહેરાત ક્રમાંક 10/2022થી લઈને 14/2022 23 તારીખ 15/7થી 1 બપોરે 1 વાગ્યાથી લઈને તારીખ 30/7/2022 1 વાગ્યા સુધી તમે અહીંયા ઓનલાઈન અરજીઓ મિત્રો મંગાવવામાં આવે છે મિત્રો। એટલે કે જીપીએસસીની રિક્રુટમેન્ટ બહાર આવી ગઈ છે મિત્રો, અને તમે અહીંયા 15/7થી લઈને 30/7 સુધી તમે અહીંયા અરજી કરી શકો છો અને તમારું ફોર્મ અહીંયા ભરી શકો છો મિત્રો। તો એ એક ખુશીના સમાચાર મિત્રો, સારામાં સારા સમાચાર છે મિત્રો, તમારા મિત્રોને જરૂરથી શેર કરશો। પછી તમે એ જે શૈક્ષણિક લાયકાત છે, પછી અનુભવ, ઉંમર છે, પગાર ધોરણ છે, ઉંમર છૂટછાટ છે, એ બધી જ માહિતી તમને કાલ જે બી નોટિફિકેશન આવશે, ઓફિશિયલ નોટિફિકેશન જે બી પોસ્ટ માટેની, એ પોસ્ટમાં તમને જણાવી દેવામાં આવશે। અને તમે અહીંયા જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ અને જીપીએસસી ઓજસની વેબસાઇટ પરથી તમે એપ્લાય કરી શકો છો મિત્રો। તો એ કઈ કઈ પોસ્ટ આવી છે મિત્રો અહીંયા જગ્યામાં, કઈ કઈ ભરતી છે ઓનલાઈન અરજી કરવા માટેની, તો અહીંયા કક્ષાવાર જગ્યાઓ છે અને જગ્યાનું નામ શું છે અને એની જે પ્રાથમિક કસોટીઓ છે કઈ તરીકે છે, પછી પ્રાથમિક કસોટીનું પરિણામ કઈ રહેશે, પછી રૂબરૂ મુલાકાત સમય ક્યારે રહેશે, સેક્શન લાયકાત તમે કેટલા પછી સ્નાતક આપે છે બધામાં, અને ઉંમર અનુભવ તમને ટૂંકમાં છે 12 નંબરની કોલમમાં અનુભવી નથી અહીંયા। તો અહીંયા મિત્રો એક અગત્યની સારામાં સારી વેકન્સી અને ગ્રેજ્યુએટ માટેની અહીંયા વેકન્સી છે મિત્રો, બરાબર। તો અહીંયા તમે નાયબ સેક્શન અધિકારી છે, નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારી સચિલ હોય, પછી ચીફ ઓફિસર વર્ગ 3 માટેની, પછી અહીંયા મદદનીશ 1 સંરક્ષણ માટેની છે, પછી પશુ શિક્ષક અધિકારી છે અને મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર માટેની છે અહીંયા, બરાબર મિત્રો। તો અહીંયા તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કેની ઓફિશિયલ જાહેરાત છે, ભરતી જાહેર કરી દેવામાં છે, પછી નીચે તમને આપેલી છે કેટલીક માહિતી આપેલી છે કઈ રીતે ફોર્મ ભરવાનું, તો એની માહિતી તમે અહીંયા જોઈ શકો છો બધી જ, બરાબર। અને તમારે ફોર્મ ભરવાની અરજી ફોર્મ જે ચાલુ થવાની છે એ મિત્રો તમારે કાલ 15 તારીખ છે, તો તમારે 15 તારીખથી સ્ટાર્ટ થઈ જશે મિત્રો અહીંયા ફોર્મ ભરવાનું, તમે અરજી કરી શકો છો મિત્રો, બરાબર। થેન્ક યુ।